हरि ओम नमस्ते जय मित्रों, आज आप विषय गुजराती वन एम काव्य नौ सुधी जो है ये पूरु थी गयु बराबर। हमें आज आप पार्ट दसमो जीशू, तो पहला डिजिटल में जोए और पची तमने साथ साथ समझाती जोशु। तो पार्ट दस मूरखना सरदार जेना लेखक है ज्योतिन्द्र दवे बराबर। एना लेखक कोण है? ज्योतिन्द्र दवे। पकड़ी शकाय पण मूर्खाने ओळखवा शी रीते? एमां शुं अघरुं छे नंदन? मूर्खाने पण एमना बोलवा चालवा परथी ओळखी शकाय, बिरबले जवाब दीधो। हा ए खरुं छे, अकबरे कह्युं। पछी कंईक विचार आवता ए बोल्यो, एक काम कर, शुं नंदन, मारे मूर्खाने जोवा छे। અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવીને હાજર કર, જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું ને પછી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી। બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો। એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો। એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો। એણે ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની ગદાન ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે, ઘોડે સવારે જવાબ દીધો। પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું। ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો ભારે જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડે સવારે ગયો। બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો। ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારો। જો આપણે અહીંયા અકબર અને બિરબલની વાત, આ પાઠમાં અકબર અને બિરબલની વાત કરવામાં આવી છે। એક દિવસ અકબર હોય છે એ અકબર બિરબલને પૂછે છે કે મને એવો વિચાર આવે છે કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પરંતુ મારે મૂર્ખાઓને બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસો હોય એ હોશિયાર માણસો તો બોલે, એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે આ માણસ કેટલો હોશિયાર છે, પરંતુ કે જે મૂર્ખાઓ હોય છે એ મૂર્ખાઓને કેવી રીતે કે ઓળખી શકાય? આવું બિરબલ અકબર હોય છે એ અકબર બિરબલને કહેતા હોય છે। તો બિરબલ હોય છે, બિરબલ જવાબ આપે છે કે એમાં શું અઘરું છે કે છે નામદાર, મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા ઉપરથી ઓળખી શકાય છે કે છે। જેમ આપણે ચતુર માણસોને આપણે બોલવા ચાલવા ઉપરથી ઓળખી શકીએ છીએ, એમ મૂર્ખાઓને પણ બોલવા ચાલવા ઓળખી શકાય છે। બિરબલ હોય છે, બિરબલ અકબરને કહે છે, હા એ ખરું છે, અકબરે કહ્યું। પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર, તો કે છે શું નામદાર કહે છે? તો કે મારે મૂર્ખાઓને કે જોવા છે કે તું કે એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને સુધી લાવીને હાજર કર। કેટલા કહે છે? એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખાઓ શોધવાનું કહે છે, અને કેટલો સમય આપે છે? અઠવાડિયા। કેટલો સમય આપે એને? અઠવાડિયાનો સમય આપે છે અને 6 મૂર્ખાઓને શોધવાનું કહે છે। તો કે જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું, અને પછી થોડી ઘણી વાતચીત અકબર સાથે કરે છે, અને પછી બિરબલ હોય છે, બિરબલ પોતાના ઘરે જાય છે। બિરબલ પછી 6 મૂર્ખના સરદારને શોધવાનું કામ સોંપે છે, એટલે બિરબલ પછી અનેક માણસોના સંપર્કમાં આવવા લાગે છે, એટલે કે ઘણા બધા માણસોને એ મળે છે। એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પરંતુ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો કોઈ હતો નહીં, એટલે એણે શહેરમાં મૂર્ખના સરદારો શોધવા માટે ફરવા લાગ્યું। પછી એક દિવસ એ ફરતો હોય છે ત્યારે એને એક દિવસ ઘોડે સવાર હોય છે, એક ઘોડે સવાર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં
છે અને ઉભો રાખીને પૂછે છે કે ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? એટલે જ્યારે તે એક દિવસ જતો હોય છે ત્યારે એ રસ્તામાં ઘાસમાં એને ઘોડા ઉપર હોય છે અને ઘાસનો ભારો એની જોડે હોય છે, તો એને પોતાના માથા ઉપર એ ઘાસનો ભારો મૂકેલો હોય છે અને પછી જે ઘોડે સવાર હોય છે એને ઊભો રાખે છે અને આમ જે બિરબલ હોય છે એ બિરબલ આ ઘોડે સવારને પૂછે છે કે તે આ ઘાસનો ભારો જે છે એ તારા માથા ઉપર કેમ મૂક્યો છે? કે છે તો જે ઘોડે સવાર હોય છે એ ઘોડે સવાર હોય છે જવાબ આપે છે તો કે હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે ઘોડાને જે દોરડું બાંધેલું હોય ને એ દોરડું એટલે કે એને લગામ કહેવાય, તો કે હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે કે બગલમાં હું કે આ ઘાસનો ભારો છે ને એટલે કે બગલમાં કે હું અહીંયા રાખી શકું નહીં, તેની માથે મૂકી તેથી કે મેં મારા માથે ઉપર મૂક્યો છે. ઘોડે સવાર હોય છે, ઘોડે સવાર એને બિરબલને જવાબ આપે છે. પણ પછી બિરબલ હોય છે એ બિરબલ એ ઘોડે સવારને કહે છે પણ કે તે આ ઘોડે ઘોડા ઉપર મૂકતા હતા ને કે શું થતું હતું? કે બિરબલ હોય છે બિરબલ ઘોડે સવારને કહે છે તો કે ઘોડા ઉપર કે હું મૂકું પણ કે જોતા નથી કે મારો ઘોડો કેટલો નબળો છે, કે છે મારો જ ભાર કે તે જેમ તેમ કરીને ઉચકે છે તો વળી ઘાસનો ભારો એના ઉપર હું મૂકું તો કે છે એ બિચારો મરી ના જાય. હવે આ મૂરખનો સરદાર હતો. ઘોડે સવારે બિરબલને જવાબ આપે છે એટલે કે છે હવે એ પોતે ઘાસનો ભારો હોય છે પોતાના માથા ઉપર મૂકે કે ઘોડા ઉપર મૂકે, એને વજન તો સરખું જ, ઘોડાને તો વજન તો સરખું જ થવાનું હતું ને. એટલે પછી બિરબલ હોય છે એ બિરબલ આ ઘોડે સવારનો નામઠામ પૂછી લે છે અને આગળ લખી લે છે અને પછી આગળ બીજો મૂરખનો સરદાર શોધવા માટે જાય છે. એટલે આ પહેલો મૂરખનો સરદાર કયો થયો? પહેલો મૂરખનો સરદાર તો ઘોડે સવાર. પહેલો મૂરખનો સરદાર કયો શોધ્યો બિરબલે? તો ઘોડે સવાર હતો એ. હવે આગળ બીજું જોઈએ. બરનું ભૂલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સાથે જોયું. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ જાણો કંઈ? બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી તો. પેલા માણસે કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની બળેલું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જઈ છે, એટલે એ માપ ખુલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જતો, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ ગયો. બિરબલે એમના પણ નામઠામ પૂછીને લખી લીધા. આ બનાવના પછી જો પહેલો મૂરખનો સરદાર બિરબલે કયો શોધ્યો? તો કે ઘોડે સવાર. અને બીજો હતો એ બીજો કયો હતો? તો કે કાદવમાં પડેલો માણસ. જોઈએ એકાદ અહીંયા આપણે જોયું ડિજિટલમાં તો કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં જે પડેલો હતો માણસ, એ કાદવમાં પડેલા માણસે બિરબલની સામે જોઈને કહે છે.
तो बीरबल एने बीरबल एनी सामे जुए छे तो के बे हाथ पोड़ा करीने एक आदव में पड़ो हतो ए एनी मेड़े ऊभो थई सके एम हतो तेम छता पण ए ऊभो थवानो प्रयत्न करतो हतो नहीं ए जे कादव में पड़ी गयो तो એ કાદવમાં જાતે પણ એ ઊભો થઈ શકતો હતો તેમ છતાં પણ એ કાદવમાં પડી ગયા પછી પણ એને પોતાના હાથ એ આમ લાંબાને ઊંચા જ કરીને રાખ્યા હતા અને એ પોતે પણ બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો નહીં તો કે તમારી મેળે બીરબલ હોય છે બીરબલ પછી એને કહે છે કે તમારી મેળે બેઠા થવાય એમ નથી બીરબલ હોય છે બીરબલ કહે છે તો કે ના પેલા એ જવાબ આપે છે કોણ જવાબ આપે છે કાદવમાં પડેલો માણસ તો કે મારો હાથ ઝાલો કહી બીરબલે તેને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પછી બીરબલ હોય છે બીરબલ ઊભો કરવા જાય છે કોઈ પણ વ્યક્તિ પડી ગયું હોય તો આપણે ઊભો કરવા જાય એનો હાથ પકડીએ ને તો એલો પેલો માણસ હોય છે જે કાદવમાં પડી ગયેલો માણસ હોય છે એ શું કહે છે ના ના કે મારા હાથને અડકશો નહીં એટલે કે તમે મારા હાથને પકડશો નહીં મારી માથાની ચોટલી જે છે એ ચોટલી પકડીને કે મને ઊભો કરો કે છે તો કે કેમ કે તમારા હાથને કંઈ ઈજા થઈ છે એટલે કે તમારા હાથમાં કંઈ વાગ્યું છે કે છે એટલા માટે તમે મને એમ કહો છો કે તમે મારી ચોટલી પકડીને ઊભો કરવાનું કહો છો તો કે ના કે ઈજા તો થઈ નથી પરંતુ કે તમે પહેલાં મને એમ ચોટલી પકડીને ઊભો કરો પછી હું તમને કહું છું કે બીરબલે એની ચોટલી પકડીને એ માણસને ઊભો કરે છે અને પછી પેલો માણસ હોય છે એ બે હાથ પોડા રાખીને જ ઊભો રહે છે એ કાદવમાં પડી ગયો તો કાદવમાંથી ચોટલી પકડીને ઊભો કરે છે ઊભો થઈ ગયા પછી પણ એ પોતાના બે હાથ હોય છે એ બે હાથ પોડા જ રાખેલા હોય છે અને ઊભો રહે છે અને એ જોઈને પછી બીરબલ હોય છે બીરબલ પૂછે છે પણ તમે કે આ હાથ કેમ આવી રીતના બે પોડા જ રાખ્યા છે કે છે તો કે એ જ વાત છે ને પેલાએ જવાબ આપ્યો એટલે કે કાદવમાં પડેલો જે માણસ હતો એ માણસ એને જવાબ આપે છે તો કે છે મારે સુથાર પાસે કબાટ બનાવવા માટે જવું છે અને એ કબાટનું માપ ભૂલી ના જવાય એટલા માટે કે હું આ બે હાથ પોડા રાખીને ઊભો રહ્યો છું અને મારા જે કબાટનું માપ જે છે એ મારા બે હાથની લંબાઈ જેટલું જ છે એટલા માટે મારું જૂનું કબાટ માપી જોયું તો એ બે હાથ જેટલું જ હતું અને એ માપ ભૂલી ના જવાય એટલા માટે બે હાથ પહોળા કરીને હું અહીંયા સુથારને બતાવવા માટે જતો હતો અને જતા રસ્તામાં હું કે લપસી પડ્યો જો હું હાથ મારા નીચા કરી દઉં તો કે હું કે માપ ભૂલી ના જઉં કે છે આમ એટલા માટે કે હું આ હાથ મારા આમને આમ મને રાખ્યા છે અને તમે મને મારી ચોટલી પકડીને કે ઊભો કર્યો એટલા માટે કે મારું માપ બરાબર જળવાઈ રહ્યું એટલે કે બીજો બીરબલે આ બીજો મૂરખનો સરદાર પણ શોધી લીધો હવે ત્રીજો પહેલો મૂરખનો સરદાર હતો ઘોડે સવાર અને બીજો હતો કાદવમાં પડેલો માણસ હવે ત્રીજો જોઈએ બે એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે કપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાણસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો લીધો શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું હા પેલાએ ઊભો જવાબ આપ્યો શું સોનાની લીટી લાવ હું શોધવા લાગ્યો કઈ બીરબલે પણ લીટીની શોધ કરી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વાળે ઓગામાંથી એક જણે પૂછ્યું ના અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગ્યો અંધારા તરફ આંગળી કરી એણે જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય પેલાએ જવાબ દીધો મારો બેટો તદ્દન મૂરખ છે આપણને નકામી મહેનત કરાવી તેમ તિરસ્કારથી કહીને મીઠી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા બીરબલે ના નામ ના મીઠા લખી લીધા
જો ત્રીજો પૂરકનો સરદાર હતો એ કોણ હતું તો કે એ સોનાની વીટી વાળો માણસ સોનાની વીટી શોધતો માણસ તો કે છે એક આ બનાવ પછી એક બે દિવસ રહીને વળી પાછો બિરબલ એ બાદશાહ પાસે ગપ્પા મારીને વળી પાછો રાત્રે ગપ્પા મારીને રાત્રે જ્યારે બિરબલ પાછો ફરતો હોય છે ત્યારે એને રસ્તામાં એક ફાનસ હેઠળ એક માણસને કંઈક શોધતો હોય એવું એને દેખાય છે તો એ પછી બિરબલ હોય છે બિરબલ પૂછે છે કે શું શોધો છો કંઈક પડી ગયું છે બિરબલ હોય છે પૂછે છે તો કે હા તો કે શું કે પડી ગયું તો કે મારી સોનાની વીટી તો કે લાવો કે હું પણ તમને શોધાવા લાગું અને પછી બિરબલ હોય છે એ બિરબલ શોધાવા લાગી જાય છે અને પછી બિરબલ હોય છે એમાં પછી આવતા જતા જે માણસ હોય છે એમાંથી બે ત્રણ જણા હોય છે એ પણ શોધાવા લાગી જાય છે અને એમાંથી એક જણ હોય છે પૂછે છે કે તમને ખાતરી છે કે તમારી સોનાની જે વીટી હતી એ અહીંયા જ પડી ગઈ છે કે છે તો કે ના અહીં ક્યાં પડી નથી તો કે ક્યાં પડી ગઈ છે તો પછી તો કે ત્યાં કે દૂર જે અંધારું હોય છે એ અંધારાની જગ્યા હોય છે જગ્યા બતાવે છે અને કહે છે કે ત્યાં દૂર અંધારું જે છે ત્યાં પડી ગઈ તો કે ત્યાં પડી ગઈ છે તો તમે કે અહીંયા શું કરો શોધો છો તો કે ત્યાં અંધારામાં આપણને દેખાય નહીં અને અહીંયા અંધવાળું છે કે દીવાનો પ્રકાશ છે અને અહીંયા આપણને દેખાય એટલા માટે કે હું અહીંયા શોધું છું એટલે પછી બધા તરત બધા જતા રહે છે અને એને શોધાવતા નથી કે આ તો કે મૂરખ છે કે છે આપણને નકામી મહેનત ગમે એટલું તમે બીજે પડી ગયો એને જ્યાં શોધવાની ત્યાં ના શોધો બીજે શોધો તો શોધાય એકદમ વસ્તુ ગમે એટલી શોધો તો પણ મળે નહીં એટલે બધા શોધવા માટે જે ભેગા થયા હતા એ બધા ત્યાંથી જતા રહે છે અને બિરબલ હોય છે એ બિરબલ પણ એના નામથી પૂછી લે છે એટલે ત્રીજો હતો એ સોનાની વીટી વાળો હવે આગળ જોઈએ બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો મારે બિરબલે પૂછ્યું હું નદીમાં નહાવા ગયો ત્યારે મારી આંગળીએ હિરણની વીટી હતી તેને અહીં રેતીમાં દાટી હતી હવે જળતી નથી પેલાએ કહ્યું ક્યાં દાટી હતી બરાબર ખબર છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પણ તે નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો શી નિશાની રાખી હતી જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં બરાબર એમની ઉપર આકાશમાં ઉડના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળી દેખાતું નથી ને વીટી પણ દેખાતી નથી પહેલાં એ નિરાશ થઈને કહ્યું બિરબલ ચોથો મૂરખનો સરદાર હતો એ હીરાની વીટી વાળો તો એમાં બિરબલ હોય છે બિરબલ એક દિવસ પછી નદી કિનારે ફરતો હોય છે તો એને રેતીના ઢગલામાં એક માણસ કંઈક શોધતો હોય એવું જોવા મળે છે એટલે બિરબલ હોય છે બિરબલ પછી પૂછે છે કે શું શોધો છો ભાઈ બિરબલ પૂછે છે તો કે હું નદીમાં નાહવા માટે ગયો હતો ત્યારે કે મારી આંગળીયા હીરાની વીટી હતી તો મેં અહીં આ રેતીમાં રેતીનો ઢગલો હતો નદીના કિનારે રેતીનો ઢગલો હતો તો કે મેં આ રેતીમાં દાટી હતી પરંતુ કે હવે જળતી નથી પેલાએ કહ્યું પણ કે ક્યાં દાટી હતી તે તમને બરાબર ખબર છે કે છે બિરબલ હોય છે બિરબલ પૂછે છે તો કે હા અહીંયા આ રેતીના ઢગલામાં જ કે ઊંડો ખાડો કરીને કે દાટી હતી પણ કે તમે જ્યારે આ રેતીનો ઢગલો મોટો હોય હવે એટલા મોટા ઢગલામાં ક્યાં દાટી હોય તો કે શું ખબર પડે તો કે તમે કઈ એની નિશાની રાખી હતી ખરી કે છે તો કે હા નિશાની રાખ્યા વગર તો કે હું દાટું ખરો કે છે તો કે શી નિશાની રાખી હતી તો કે છે જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં બરાબર ઉપર આકાશના ઊંટના દેખાવના જેવું વાદળ હતું એ વાદળું દેખાતું નથી અને મારી વીટીએ પણ દેખાતી નથી પેલાએ નિરાશ થઈને કહ્યું એટલે વાદળું હોય વાદળા હોય આકાશના વાદળા તમે જુઓ તો વાદળા સ્થિર રહે છે ખરા સ્થિર રહેતા નથી તો આ જે હીરાની વીટી શોધતો માણસ હતો એ શું એને શેની નિશાની રાખી હતી તો કે વાદળાની નિશાની રાખી તો એટલે આ પણ મૂરખનો સરદાર હતો એટલે બિરબલે પણ આના નામથી પૂછી લીધા
હવે આગળ પછી આ ચાર મૂરખના સરદાર થયા બરોબર. પહેલો હતો ઘોડે સવાર, બીજો કાદવમાં પડેલો માણસ, ત્રીજો સોનાની વીંટી શોધતો માણસ અને ચોથો હીરાની વીંટી શોધતો માણસ. હવે આગળ કે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર જણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા માટે કહ્યું કે આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. પણ કે આ તો ચાર જ છે, બીરબલે તો ચાર જ શોધ્યા હતા, કે આ તો ચાર જ છે, મેં તો તને કેટલા લાવવાના કહ્યા હતા? છ. અકબરે બીરબલને કેટલા લાવવાના કહ્યા હતા? છ. અને કેટલા સમયમાં? અઠવાડિયામાં. તો કે આ તો ચાર જ છે, મેં તો તને છ લાવવાનું કહ્યું હતું. કે છે તો કે નામદાર છ એ છ કે અહીંયા હાજર જ છે. બીરબલ હોય છે, બીરબલ અકબરને જવાબ આપે છે તો કે આ તો ચાર જ દેખાય છે, બાકીના બે ક્યાં છે? કે છે અકબરે પૂછ્યું તો કે આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમો કે હું એટલે કે બીરબલ પોતે. કોણ હતો પાંચમો મૂરખનો સરદાર? તો કે બીરબલ પોતે. તો કે તું, અકબર હોય છે કે છે કે તું, તો તું મૂરખનો સરદાર? અકબરને નવાઈ લાગે છે. તો કે હા નામદાર. તો કે કેમ કે તું કે? તો કે જાણે કે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધમાં હું નીકળ્યો અને મેં મારા આઠ દિવસ નકામાં બગાડ્યા. તો કે હું મૂરખનો સરદાર ના કહેવાઉં તો કે બીજું શું કહેવાઉં? કે છે તો કે બીરબલે કહ્યું અને કે છઠ્ઠો કે? ચલો પાંચ થયા તો કે હવે છઠ્ઠો. તો કે છઠ્ઠો નામદાર તમે કે, એટલે કે રાજા હોય છે, રાજાને કહે છે કે છઠ્ઠા કે તમે કે, કસૂર માફ કરજો કે તમે પણ કે, રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકીને મને કે આ મૂરખના સરદાર સુધી લાવીને દરબારમાં હાજર કરવાનો હુકમ કર્યો, તેથી છઠ્ઠો મૂરખનો સરદાર તમે કહેવાઉં કે? બીરબલે કહ્યું એટલે એ તો હું, અકબરે કહ્યું. તો કે હા નામદાર, આપણે બંને પાંચમો બીરબલ અને છઠ્ઠો અકબર આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું અને મૂરખ, હું મૂરખને આપે મને શોધવા માટે મોકલ્યો માટે તમે છઠ્ઠા, બીરબલે કહ્યું. પછી એમાંથી મંત્રી હોય છે, મંત્રી એકાદ મંત્રી હોય છે, મંત્રી બોલે છે કે કેટલું ગુમાન બાદશાહનું અપમાન કે કરે છે? કે છે આ બીરબલને તો કે સજા થવી જોઈએ. તેમાંથી એક દરબારી હોય છે, દરબારી બોલે છે તો કે નહીં નહીં, અકબરે હસીને કહ્યું કે બીરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂરખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાય નહીં તો બીજું શું કહેવાય? કે છે બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપીને રાજી કર્યો. આપણે ડિજિટલમાં પણ જોઈ લઈએ. બીરબલે એના પણ નામ ખાતા પૂછીને લખી લીધા. અકબરે આપેલી મુદત પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામ ઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા ગયો. આપે માંગેલો મૂરખના સરદાર આ રહ્યા નામદાર, પણ આ તો ચાર જ છે, મેં તો તને છ લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. નામદાર છ એ છ હાજર છે, બીરબલે જવાબ દીધો. આ તો ચાર દેખાય છે, બાકીના બે ક્યાં છે? અકબરે પૂછ્યું. આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમો હું, બીરબલે કહ્યું. તું તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દાડા નકામાં બગાડ્યા, તે મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બીરબલે કહ્યું. અને છઠ્ઠો? છઠ્ઠો નામદાર. કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર, બીરબલે કહ્યું. એટલે એ તો હું, અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આ, બીરબલે કહ્યું. કેટલું ગુમાન? બાદશાહનું અપમાન? બીરબલને સજા થવી જોઈએ, એક દરબારી બોલી ઉઠ્યો. નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બીરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે.
મૂર્ખના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગડ્યો એ પણ મૂર્ખા નહીં તો બીજું શું, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. જોયું ને મારા દોસ્તો, કેવો બુદ્ધિશાળી બિરબલ. બુદ્ધિમાં બિરબલની તોલે કોઈ ના આવી શકે. શબ્દ સમજૂતી. મૂર્ખના સરદારો એમાં પાઠ આપણે ડિજિટલમાં પણ જોયો અને તમને હું સાથે સાથે સમજાતી પણ ગઈ. એમાં અકબર અને બિરબલની વાત કરવામાં આવી છે અને બિરબલ હોય છે ખૂબ જ ચતુર હોય છે અને તેને એક અઠવાડિયાની અંદર કેટલી મુદત આપી છે એને એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારો સુધી લાવવાનું કામ સોંપે છે. તો એ બિરબલે 6 મૂર્ખના સરદાર સુધીને પછી દરબારમાં હાજર કરે છે. તો કયા 6 મૂર્ખના સરદાર હતા? કે પહેલો એક ઘોડે સવાર હતો, બીજો કાદવમાં પડેલો માણસ, ત્રીજો હતો સોનાની વીંટી શોધતો માણસ, ચોથો હીરાની વીંટી શોધતો માણસ, પાંચમો બિરબલ, પાંચમો મૂર્ખનો સરદાર બિરબલ અને છઠ્ઠો અકબર પોતે. બરાબર, આમ 6 મૂર્ખાઓને એ શોધે છે અને દરબારમાં લાવીને હાજર કરે છે. અને પછી એ અકબરને કહે છે કે 4 મેં શોધ્યા અને પાંચમો કે હું પોતે અને છઠ્ઠો કે તમે કે, એટલે કે મેં મારો અઠવાડિયાનો સમય બગાડ્યો એટલા માટે પાંચમો હું છું અને તમે પણ બીજા ઘણા બધા કામ હોય તેમ છતાં પણ તમે પણ આ મને મૂર્ખાઓ શોધવા માટે મોકલ્યા, એટલે છઠ્ઠા મૂર્ખના સરદાર કે તમે કહેવાઓ. એટલે પછી અગાઉ બિરબલે આવો કહે છે બને, એટલે બને અને ખરી વાતનું ભાન થાય છે. એટલે બિરબલને એ ઇનામ આપીને એને રાજી કરે છે. બરાબર, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. હવે પછીના તાસમાં આપણે આગળ જોઈશું.